છેલ્લા પચીસ વર્ષની અંદર ત્રીસ વર્ષની અંદર ચોવીસ આ તમામ વર્ષોમાં સૌથી વધુ પાણી એ આ પૂર ની અંદર વડોદરા શહેરમાં ફેલાયા હતા જે વિસ્તારમાં ક્યારેય પૂરના પાણી પ્રવેશ્યા નહોતા એ તમામ વિસ્તારોના મકાનોમાં દુકાનોમાં ઓફિસોમાં પાણીનો આ પ્રવેશ થયો હતો ખુબ મોટું પૂર કહી શકાય કે વડોદરા શહેરે આ ત્રાસદી ભોગવી છે જ્યાં સુધી સરકારે ખુબ ઉદાર નિર્ણય કરીને આજે આ સહાયની જાહેરાત કરી છે તમે જ કહ્યું એ પ્રમાણે લારી રેકડી ધારકને ને પાંચ હજાર ની સહાય નાની સ્થાયી કેબિન ને વીસ હજાર ની સહાય મોટી કેબિન ને ચાલીસ હજારની સહાય જેમની જીએસટીમાં વધુ હોય એમને વીસ ની લોન પર ત્રણ વર્ષ સુધી સાત ટકાના વ્યાજની સહાય ને મહત્તમ મર્યાદા પાંચ લાખ સુધીની તો એક મોટી સહાયની જાહેરાત દરેક વ્યક્તિ જેને નુકસાન થયું છે આર્થિક રીતે સરકારે ફૂલ લઈને ફૂલની પાખડી જે કઈ મદદ થઈ શકે સરકારની એ પ્રમાણે સરકારે આ ખૂબ ઉદાર નિર્ણય માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાહત ફંડમાંથી માંથી આ સહાયની જાહેરાત કરી છે

તો જેની લારી આ પૂર અંદર વહી ગઈ છે અથવા ખલાસ થઈ ગઈ છે એના જે કોઈ નાના મોટા પુરાવા એની પાસે હશે એનો સર્વે થશે અને સર્વેના આધાર પર એક લારી નું જ ઉદાહરણ કરીને એવું કહી શકાય કે પાંચ હજાર ની સહાય એટલે મેં પેલા કહ્યું ને કે કદાચ આખું ફૂલ ગુલાબનું ફૂલ ના આપી શકીએ પણ એને કડી તો આપવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે લોકોને આર્થિક માનસિક જે નુકસાન થયું છે એની ભરપાઈ કદાચ ન પણ કરી શકાય પરંતુ ને કે ઓગણીસો ચોરાણું ઓગણીસ બે હાજર ચાર બે હજાર નવ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ આ બધા પૂર મેં જોયા છે તો આ પૂર અંદર સરકાર શું આપતી હતી તો સરકારો એ હંમેશા

હું માનું છું હજુ બીજા આઠ દસ હજાર ઉદાર નિર્ણય કરીને પાંચ હજાર થી લઈને વીસ હજાર ચાલીસ હજાર પંચ્યાસી હજાર અને પાંચ ની મહત્તમ મર્યાદાની અંદર આ નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયત્ન એ રાજ્ય સરકાર માન્ય શ્રી

સરકારે મોટા ભાગના સિટીમાં સર્વે કર્યો અને એમાંથી જેને નુકસાન થયું છે તો એ નુકસાન પાંચ હજાર ઘર વખરી અને કપડા ને નુકસાન નો સહાય ચુકવવાનો નિર્ણય કર્યો અને એ પાંચ હજાર ની મર્યાદામાં આજે બાર હજાર પાંચસો પરિવાર ને ચુકવાઈ ચુક્યા છે રૂપિયા અને કેશલો નું વિતરણ આના સિવાય પણ જે લોકો ઘરની બહાર ન નીકળી શક્યા એ કેસ્ટોલ નું વિતરણ પણ કરવામાં આવ્યું છે અને હમણાં બે ત્રણ દિવસ પહેલા કલેક્ટર શ્રી અને માન્ય મુખ્યમંત્રી શ્રી જોડે વાત કરીને એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે કદાચ ફર્સ્ટ ફ્લોર પર રહે છે પણ નીચે પાણી ભરાયું છે એને કદાચ ઘર વખરીનું કે કોઈ બીજું નુકસાન નથી તો એ જગ્યા પર પણ જ્યાં પૂર્ણા પાણી ભરાય ભરાયા હતા એમને ત્યાં કેસ્ટોલ વિતરણ ફર્સ્ટ ફ્લોર પર સેકન્ડ ફ્લોર પર રહેતા વ્યક્તિને પણ કરવાના છે આમ મેક્સિમમ લોકોને સહાય આપવાનું કોર્પોરેશને આ બે દિવસની અંદર જયારે પૂરણા પાણી ભરાયા ત્યારે સાત લાખ જેટલા ફૂડ પેકેટ પાણીની બોટલો નું વિતરણ કર્યું સાત લાખ ફૂડ પેકેટ સાત લાખ પાણીના પેકેટ આનું પણ વિતરણ

ધારો કે સુરતમાં બહુ વર્ષો પહેલા પ્લેગ આવ્યો એના પછી પહોંચવું અને લોકોને સૌથી વધારે સરળતા રહે આગામી સમયમાં એવું કેવી રીતે કરી શકીએ એના અનેક દિશાની અંદર પ્રયત્ન વડોદરાની અંદર પણ આ પૂરની આફત પછી થવાના છે માન્ય મુખ્યમંત્રીશ્રી એ હાલમાં જ વડોદરામાં આવીને આ પૂર વડોદરામાં પૂરના પાણી ન પ્રવેશે એનો એક જે અમે સર્વે કરાવ્યો હતો એ સર્વે કારણ કે પૂરનું પાણી ડાયવર્ટ કરવું લેન્ડ એક્વિઝિશન કરવું એ કોઈ નાનો પ્રોજેક્ટ નથી પરંતુ એના સિવાય એવા કેટલાય રસ્તા છે કે નદીને ને ઊંડીને પોળી પાછળના ભાગમાંથી કરવી જેના કારણે પૂરના પાણી ઝડપથી નીકળી જાય અથવા તો બીજા આજવાના લેવલ ને સીમિત રાખવું આ અનેક પ્રોજેક્ટ પર સર્વે ચાલી રહ્યો છે ભૂખી કાસો જે વિષય છે એમાં પણ સર્વે થઈ રહ્યા છે પ્રધાન રાહત નિધિમાંથી આર્થિક સહાય છે એ જાહેરાત કરાય છે લારી અને રેકડી ધારકને પાંચ ની રોકડની સહાયની જાહેરાત કરાય છે જ્યારે ચાલીસ સ્કવેર ફૂટની જે નાની સ્થાય કે ધારકોને વીસ હજારની સહાય ચૂકવવામાં આવી છે